હવે આપણે ગીતડું ગાઈએ. લંકા તારી સળગી ગઈ, ઉછળી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, ઉછળી મારી સાજી રહી, સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, ઉછળી મારી સાજી રહી, ને લંકા તારી સળગી ગઈ. મિત્રો, તમે ઓળખો છો આ કોણ છે? હા, એકદમ સાચું, બાલ હનુમાન. તેમને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતાનું નામ પવનદેવ અને માતાનું નામ અંજની. તો મિત્રો, આજે આપણે આ હનુમાનજીના જીવન પ્રસંગની વાતો કરવા જઈ રહ્યા છીએ. હનુમાનજી પોતાના બાળપણમાં ખૂબ તોફાની હતા. પોતાના માતાને પણ એ ખૂબ હેરાન કરતા, ને આખો દિવસ જંગલમાં ફરવું, મિત્રો સાથે રમવું અને પેટ ભરી ભરીને ભોજન કરવું, આ જ કાર્ય કરતા. મિત્રો, ધીમે ધીમે તે મોટા થવા લાગ્યા અને મોટા થઈને તે રામભક્ત બન્યા, રામભક્ત કહેવાવા માંડ્યા. તેમણે પોતાનું આખું જીવન રામની ભક્તિ કરવામાં જ વિતાવ્યું. તમે રામાયણ જેવી ધાર્મિક સિરિયલોનું નામ તો સાંભળ્યું જ હશે, હે ને? અને તમારામાંથી કેટલા બધા બાળમિત્રો આ સિરિયલો પણ જોતા હશે, બરાબર ને? તો તમે પણ એક સમયની વાત કહું. આ અહીં હું એક નાનો પ્રસંગ વર્ણવવા જઈ રહ્યો છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે, રાવણ એ સીતા માતાનું અપહરણ કરી પોતાની લંકામાં એમને લઈ જાય છે અને એ સીતા માતાને શ્રી રામ પાસે પાછા લઈ જવા માટે હનુમાનજીએ આખી લંકા સળગાવી દીધી હતી. તો મિત્રો, આપણે આ જ એકમમાં આગળ વધીએ અને આ લંકા સળગાવવાના પ્રસંગને ગીત દ્વારા ગાઈએ. તો હવે આપણે ગીતડું ગાઈશું. મિત્રો, આ કાવ્યને આપણે અલગ રીતે પણ ગાઈ શકીએ છીએ. લંકા તારી સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, અરે લંકા તારી સળગી ગઈ, અરે લંકા તારી સળગી ગઈ, ઉછળી મારી સાજી રહી, ઉછળી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા તારા, તેલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, દીવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી, લંકા તારી સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી, ને લંકા તારી સળગી ગઈ, ને લંકા તારી સળગી ગઈ, સળગી ગઈ ભાઈ સળગી ગઈ, સળગી ગઈ ભાઈ સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ. મિત્રો, તમે પ્રસંગ તો સાંભળો,
હવે એ પ્રસંગના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન એક, હનુમાનજીના માતાનું નામ શું હતું? ઉત્તર એક, હનુમાનજીના માતાનું નામ અંજની હતું. પ્રશ્ન બે, હનુમાનજીના પિતાનું નામ શું હતું? ઉત્તર બે, હનુમાનજીના પિતાનું નામ કેસરી અથવા પવનદેવ હતું. પ્રશ્ન ત્રણ, હનુમાનજી બાળપણમાં કેવા હતા? ઉત્તર ત્રણ, હનુમાનજી બાળપણમાં ખૂબ તોફાની હતા. પ્રશ્ન ચાર, હનુમાનજી આખો દિવસ શું કરતા હતા? ઉત્તર ચાર, હનુમાનજી આખો દિવસ જંગલમાં ફરવું, મિત્રો સાથે રમતો રમવું અને પેટ ભરી ભરીને ખાવું આ જ કાર્ય કરતા. પ્રશ્ન પાંચ, હનુમાનજી કોના ભક્ત હતા? ઉત્તર પાંચ, હનુમાનજી ભગવાન શ્રી રામના ભક્ત હતા. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ હસતા રહેજો, ભણતા રહેજો અને તાજા માજા રહેજો. આવજો.